हेलो फ्रेंड्स, आज आपणे खूब ज अगत्यना टॉपिक विषे बात करवानी छे। आ टॉपिक एटला माटे खूब अगत्यनो बने छे के दिवसे ने दिवसे लोको थोड़ोक पण दुखावो थतो होय तो ते गोळीओ मेडिकल माथी गोळीओ लेवानुं शरू करे छे। आ गोळीओ तेमना शरीरने खूब ज मोटू नुकसान करे छे, एटला माटे आ वीडियो बनावेलो छे। घणा लोकोने शरीरमां थोड़ोक पण दुखावो थतो होय तो तेओ मेडिकलमांथी पेन किलर गोळीओ लेवानुं शरू करे छे। जेम के आ गोळीओ तेमना शरीरने खूब ज मोटू नुकसान करे छे, शरीरने बगाड़ी शके छे, एटला माटे आ गोळीओ न लेवी जोईए। घणा लोकोने माथुं दुखतું હોય અથવા પેટમાં દુખતું હોય એટલા અથવા કોઈ પણ જગ્યા પર દુખતું હોય તો તેઓ તેના માટે મેડિકલમાંથી ગોળીઓ લે છે। આ ગોળીઓ ટીકડીઓ ખૂબ જ મોટું નુકસાન તેમના શરીરને કરે છે અને એ વાત ખાસ છે કે અત્યારે આ ગોળીઓ લેવાની ઘણા લોકોની સંખ્યા વધતી જાય છે, એટલા માટે આ વિડીયો બનાવેલો છે। તો વધારે ને વધારે લોકોને શેર કરો વિડીયો, જેથી લોકો ગોળીઓ લેવાનું બંધ કરે અને તેમના શરીરને નુકસાન થતું અટકાવી શકાય। હવે આપણે જોઈએ એ ગોળીઓ લેવાથી આપણા શરીરને કેટલું નુકસાન થાય છે। તો પહેલું નુકસાન એ થાય છે જે મગજની ક્ષમતા ઉપર અસર થાય છે, મગજની ક્ષમતા ઘટાડી દે છે। બીજું નુકસાન એ થાય છે જે કિડનીઓ ફેલ કરી શકે છે, કિડનીઓને દૂર કરી શકે છે અથવા કિડનીઓમાં કાણા પાડી શકે છે। ત્રીજું નુકસાન ખૂબ જ મહત્ત્વનું છે, જે આપણી યાદશક્તિ ઘટાડી શકે છે વગેરે ઘણા બધા નુકસાનો તે આ ગોળીઓ કરે છે। એટલા માટે આપણે ગોળીઓ ન ખાવી જોઈએ, તેના બદલે આપણે કોઈ પણ આયુર્વેદિક ઉપચારો અપનાવવા જોઈએ, જેનાથી આપણા શરીરને કોઈ પણ નુકસાન થતું નથી અને તે રોગનો ઉપચાર પણ થઈ શકે છે। એટલા માટે આપણે આ ગોળીઓ ન લેવી જોઈએ। અત્યારે લોકોની સંખ્યા વધતી જાય છે, જે લોકો આવી ગોળીઓ વધારે ને વધારે લે છે। ઘણા સમય પહેલાંનો આ કિસ્સો છે, આ કિસ્સો હું તમને બતાવવા માગું છું। એક 21 વર્ષનો જુવાન છોકરો હતો જે એક્ઝામની તૈયારી કરતો હતો, પરંતુ તેને વારંવાર માથાનો દુખાવો થતો હતો। તેના બદલામાં તે આ માથાના દુખાવાની ગોળીઓ મેડિકલમાંથી વારંવાર લેતો હતો, જેના કારણે 2 વર્ષ પછી તેને મેડિકલ ચેકઅપમાં બંને કિડનીઓ ફેલ થવાનો રિપોર્ટ સામે આવ્યો હતો। આ કિડનીઓ શા માટે ફેલ થઈ ગઈ તો જે વારંવાર તે માથાના દુખાવાની ગોળીઓ લેતો હતો તેનું રસાયણ, જે આ રસાયણે કિડની બંને કિડનીઓમાં કાણા પાડી દીધેલા હતા, જેના લીધે તેની બંને કિડનીઓ ફેલ થઈ ગઈ। એટલા માટે તમે વારંવાર ગોળીઓ લેવાનું બંધ કરી દો અને આયુર્વેદિક ઉપચારો અપનાવો, જેનાથી તમને સરળ અને તમારો ઉપચાર પણ થશે અને તમારા શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં। આવા તો ઘણા બધા કિસ્સાઓ છે જે બંને કિડનીઓ અથવા કિડનીઓને ફેલ કરી શકે છે, એટલા માટે તમે ગોળીઓ લેવાનું બંધ કરી દો। હવે આપણે જોઈએ તો તેનાથી સાઈડ ઇફેક્ટ એ થાય છે, મોટામાં મોટી સાઈડ ઇફેક્ટ એ થાય છે કે તે બ્લડ પ્રેશરને વધારી દે છે, જેના કારણે મગજનો દુખાવો સૌથી વધારે જોવા મળે છે। એટલા માટે આ ગોળીઓ ન લેવી જોઈએ। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે તેને વધુ ને વધુ લોકોને શેર કરો, જેનાથી એ લોકો ગોળીઓ લેવાનું બંધ કરે ને તેમના શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેના આવા જ નવા વિડીયો તમને ઝડપથી મળી રહે।